આ ઉપરાંત એમસીની હદમાં આવતી તમામ હોસ્પિટલ માટે રિઝર્વ રાખવી પડશે આ નિયમ આવતીકાલ એટલે કે ગુરુવારે સવારે જ લાગુ થશે કોવિડ હોસ્પિટલમાં દાખલ થતી વખતે એકસો આઠ સેવા મારફતે દાખલ થવાની જે જરૂરિયાત હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે આનો અર્થ એ થાય છે કે હવેથી તમામ હોસ્પિટલ્સે કોવિડ દર્દીઓને તેઓ કોઈપણ રીતે હોસ્પિટલ સુધી પહોંચે તો તેમને દાખલ કરવાના રહેશે

એકસો આઠને ને પરત કરવામાં આવે છે આપણે એકસો આઠના ના કર્મચારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ભાઈ ક્યાંથી આવો છો કયું પેશન્ટની વાત કોવિડનું પેશન્ટ છે આઇસોલેશન સેન્ટરમાંથી લાવ્યા છે ડબોલી હવે સુરતમાં બધી હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે સિવિલ હોસ્પિટલ બી ફૂલ થઈ ગઈ છે હવે એ મોટા સિક્યુરિટી અહીંયા રોયકા શું કીધું તેમને તમને એવું કહેવામાં કે હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે એવું કહેવામાં આવ્યું છે બેડ ખાલી નથી હવે આમાં મોટી તકલીફ એ છે કે હવે પેશન્ટને લઈ ક્યાં જવું અત્યાર સુધી સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓને લેવામાં આવતા હતા પણ છેલ્લા કહી શકાય બે કલાકથી સુરત સિવિલ હોસ્પિટલના ગેટ આમ તો દર્દીઓ માટે બેલા છેલ્લા ત્રણ દિવસથી બંધ કરી દેવામાં આવ્યા છે પણ હવે કોવિડના દર્દીઓ નથી લેવામાં આવતા દ્રશ્ય સીધા જોઈ શકો છો કે કોવિડનું દર્દી ખાસ કરીને અહીંયા પહોંચ્યું છે તેમના સગા સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે આઇસોલેશન સેન્ટરમાંથી લઈને આવ્યા છે ત્યારે કહી શકાય કે સિવિલ હોસ્પિટલના ગેટ પરથી જ તેમને પરત કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને સૌથી મહત્વનો મુદ્દો છે કે ઓક્સિજનને લઈને છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં કકડાટ ચાલી રહ્યો છે ત્યારે કહી શકાય કે આ કકડાટ વચ્ચે ફરી એક વખત સિવિલ હોસ્પિટલે કોવિડના પેશન્ટો લેવાની બંધ કરી રહ્યા છે એટલે કે જે રીતે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ચોક્કસપણે ફરી એકવાર લોકોની હાલાકી સતત વધી રહી છે કારણ કે ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી સિવિલમાં દર્દી લેવામાં આવતા હતા પણ હવે પરિસ્થિતિ થઈ છે કે કોવિડના દર્દી જ્યારે એકસો આઠમાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલના ગેટથી જ

ની સૂચના આપવામાં આવેલી છે બીજું કે જે છૂટછાટ છે એમાં તમામ સારવાર માટે જતા જે માણસો છે વાહનો છે ડોક્ટર્સ પેરામેડિક્સ અને ઓક્સિજન ઉત્પાદન કે ઓક્સિજન ને પહોંચાડવા માટે જે પણ વાહનો છે બધાને છૂટછાટ આપેલી છે તો કોરોના